મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હર અમે સત્યની સાથે વડોદરા આજવા રોડ ખાતે આવેલા બાર કોલોની બાજુમાં ભાગ્યલક્ષ્મી સોસાયટી 83 નંબરના મકાનમાં સોના ચાંદીના દાગીનાના ચમકાવાના બહાને બે લોકો 8-9 તોલું સોનું લઈ ફરાર થયા ઘટના સ્થળે બપોર બાદ પોલીસ સ્ટેશને કાફલો દોડી આવ્યો નઝીર શેખ સાથે સલીમ મુલતાની સ્પીડ ન્યૂઝ 17 વડોદરા સવારમાં લગભગ 10:15ની આસપાસ બે માણસો આવ્યા હતા એ લોકોએ એવું કીધું કે કુકરની આપણી જે વિસલ આવે એ સાફ કરવા માટેનું પાવડર છે તો આ પાવડર તમે જોવો અને સાફ કરી દો કેવું થાય છે કેવું નહીં અમે વેચવા નથી આવ્યા પાવડર આ તો અમારું માર્કેટિંગ છે પછી પ્રોડક્ટ તમારી સારી લાગે અમારી તો તમારે પછી પાછળથી લાવીશું અને ઓર્ડર લઈશું એમ કહીને એ લોકો પાવડર રાખીને જતા રહ્યા પાવડર રાખીને જોયું વિસલ પણ વ્યવસ્થિત સાફ પણ થઈ ગઈ એકદમ ક્લીન પણ થઈ ગઈ પછી એ લોકોએ જતા રહ્યા પછી મારું તો વર્ક ફ્રોમ હોમ ચાલે છે એટલે હું તો ઉપર જઈને મારું કામ કરતો થઈ ગયો અને લગભગ 10:45ની આસપાસ એ લોકો પાછા આવ્યા કે ભાઈ તમારા ચાંદીના દાગીના જે છે ને એ તમે આપો હું તમારે બતાવું એ બી તમારે હમણાં તમારે અમારી પાસે પાવડર છે એમાંથી તમારું ચમકાઈને આપો તો ચાંદીના દાગીના આપે એ લોકોએ ચમકાઈને આપ્યો પછી મમ્મીએ હાથમાં એ બેંગલ્સ પહેરેલા હતા કે તમારો સોનાને આજે છે એ બી તમારે ચમકાઈને આપીએ તો હાથમાં પહેરેલા જ હતા અને પાવડર નાખ્યું અને પછી કેવા લાગ્યો કે આમાં કેવું છે પાવડરમાં તમારા હાથમાં વ્યવસ્થિત થઈ નથી રહ્યું ચમકી નથી રહ્યું તો તમે એ બેંગલ્સ તમે કાઢી નાખો તો એ ખબર નહીં મમ્મીને શું શું ખબર શું થયું હશે એ ટાઈમ પર એને એ જે કીધું એને એ માણસે એ બધું જેમ જેવું કેવા લાગ્યો ને એ બધું કરવા લાગ્યા મમ્મી એ કાઢી નાખ્યા બેંગલ્સ એના ગળામાંથી ચેન પણ કાઢી અને પછી એ કીધું કે આ વસ્તુ તમે ગરમ કરવા માટે સ્ટવ પર મૂકી દો એને આપણે આપણે હળદર માંગ્યું કે ભાઈ આ નાખવાનું છે હળદર એવી રીતે આ બધું બધું જે કીધું ને બધું કરતા ગયા પછી શૂઝ પહેરીને જ અંદર આવી ગયા કિચન સુધી આવી ગયા તો એમાં કેવું કે ગેસનો સ્ટવ બહુ ફાસ્ટ હતો કેવા લાગ્યું કે આટલું બધું ફાસ્ટ કેમ રાખ્યું છે ગેસનો સ્ટવ તો એ લોકોને એવું લાગ્યું કે આટલું બધું ગરમ થઈ જશે તો કદાચ અમારાથી ઉપાડાય નહીં આ વસ્તુ તો એ એકદમથી મારા મમ્મી કીધું કે ભાઈ તમે આ વસ્તુ મને બતાવીને જાઓ તમે એમને એમ ના જતા તો પહેલાં લાગ્યું ને કે હવે પકડી જઈશું તો એ જે ત્યાં બાજુ જે ડબ્બામાં પડેલું હતું ને એ લઈ અને હાથમાં લઈ અને ભાગી ગયા અને બાઇક પર બેસી અને જતા રહે કેટલા લોકો હતા લોકો બે જણા હતા એક જણાએ બ્લુ શર્ટ પહેરેલો હતો થોડો સાવળો કલર હતો ચશ્મો પહેર્યો હતો અને બીજો માણસ એક કરલી હેરવાળો હતો બોડીમાં હતો થોડો બંને જણ લગભગ 40-45 વર્ષની આસપાસની ઉંમર હતી કેટલા તોલા સોનું લઈ ગયા લોકો અંદાજે 8 તોલા જેવું હતું કયા વિસ્તારમાં બનાવ બન્યો છે આ બન્યો છે આજવા રોડ ભાગ્યલક્ષ્મી સોસાયટી શું નામ તમારું અબ્બાસ અલી ભાઈ સાહેબ